विद्यार्थियों एक अगत्य थियरी कि गुरुत्वीय स्थिति ऊर्जा अने स्थितिमान विषय की माहिती मेळवानी छे तो एना माटे आपणे पृथ्वी लईए जेनु दळ एम छे અને ત્રિજ્યા એ આર ઈ જેટલી છે. હવે આપણે પૃથ્વીની સપાટીથી ઘણે દૂર કહેવાય તો અનંત અંતર, પૃથ્વીની સપાટીથી ઘણે દૂર અનંત અંતર આ એમ દળનો પદાર્થ છે. पदार्थ ने पृथ्वी की सपाटी की नजीक लावा माटे करवू पड़तू कार्य ए कार्य ने गुरुत्वीय ऊर्जा कहेवाशे. जरा समझो, पृथ्वी की सपाटी थी अनंत अंतरे रहेला कोई पदार्थ ने पृथ्वी ना गुरुत्वाकर्षण क्षेत्र में लावा माटे करवा पड़ता कार्य आपणे गुरुत्वीय स्थिति ऊर्जा कहेशुं. હવે આ જે એમ દળનો પદાર્થ છે જેને બિંદુ પી આગળ લાવ્યું છે, જે પૃથ્વીના કેન્દ્રથી ધારો કે આ જેટલા અંતરે છે, તો એમ દળના પદાર્થને બિંદુ પી આગળ લાવવું હોય તો તે માટેના ઘણા બધા એવા સૂક્ષ્મ ખંડમાંથી તેને બિંદુ પી આગળ લાવવું પડે. તો તેમાંનો આ એક સૂક્ષ્મ ખંડ છે ડીએક્સ, જે કેન્દ્રથી ધારો કે એક્સ જેટલા અંતરે આવેલો છે. તો આપણે આ આકૃતિ માટે પહેલા તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા સમજીએ કે એમ દળના પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અસર હેઠળ આપેલ બિંદુ, હવે અહીં આપેલું બિંદુ પી આગળ લાવવા માટે, બિંદુ પી આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય ને પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય છે. હવે પદાર્થ નું દળ એમ અને પૃથ્વીનું દળ એમ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ, ચાલો તો આ એમ દળનો પદાર્થ અનંત અંતરેથી ઘસતો ઘસતો ધારો કે ડીએક્સ જેટલા ભાગ આગળ આવે, તો ત્યારે એમ દળનો પદાર્થ અને પૃથ્વીનું દળ એમની વચ્ચે લાગતું બળ ગુરુત્વીય બળ કેટલું હશે? તો એફ બરાબર જી દળ એમ એમ છેદમાં આ સ્થિતિ આગળ આ બે વચ્ચેનું અંતર છે એક્સ, એટલે છેદમાં લખાશે એક્સ સ્ક્વેર, જેનો સમીકરણ નંબર એક આપું છું. હવે આ કાર્ય એ સૂક્ષ્મ ખંડ દ્વારા થતું છે. આનો મતલબ શું? તો આપણે આવા જે સૂક્ષ્મ ખંડ થી સૂક્ષ્મ ખંડ ડીએક્સ ડીએક્સ જેટલા અંતરે ખસતા ખસતા આપણે બિંદુ પી આગળ આવશું, તો આવા તો ઘણા બધા એવા રસ્તાઓ સૂક્ષ્મ ખંડ છે, બરાબર? તો આ બધા સૂક્ષ્મ ખંડ થી ખસતા 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 નીચે આવતા આવતા બિંદુ પી આગળ આવીએ તો ત્યારે જે આપણને મળતું કાર્ય એ પણ સૂક્ષ્મ જ મળશે, કારણ કે આપણે જે કાર્ય શોધીએ છીએ એ સૂક્ષ્મ ખંડ દ્વારા શોધીએ છીએ. તો સૂક્ષ્મ ખંડ દ્વારા થતું કાર્ય પણ સૂક્ષ્મ, તો
dw बराबर f इनटू dx, तो माटे dw बराबर f की जगह g स्मॉल m me ना छेद में x स्क्वायर इनटू dx समीकरण नंबर 2। तो हवे आपने सोचू छे कुल कार्य, तो कुल कार्य क्यारे पड़े? जो आ सूक्ष्म खंड द्वारा जे थतो कार्य छे એ કાર્ય એટલે કે સમીકરણ 2 નું સંકલન કરવામાં આવે, એટલે સમીકરણ નંબર 2 નું સંકલન કરતા, જો સમીકરણ નંબર 2 નું સંકલન કરીએ એટલે dw નું સંકલન કરીએ તો આપણને કુલ કાર્ય મળશે w કરતા કુલ કાર્ય મળે છે। તો બરાબર ઇન્ટિગ્રેશન dw ની જગ્યાએ g small m me ના છેદમાં x પર ઇનટુ dx, ચાલો સંકલન ક્યાંથી ક્યાં થાય છે, x ની સાપેક્ષે dx, x ની સાપેક્ષે આ સંકલન થાય છે। તો આપણે આ m દળના પદાર્થને અનંત અંતરેથી ક્યાં લાવવાનો છે, બિંદુ p આગળ, જે ઉગમ બિંદુથી બિંદુ p કેટલા અંતરે છે, r અંતરે, એટલે ઇન્ટિગ્રેશન થશે ઇન્ફાઇનાઇટ ટુ r, જેમાં સંકલન x ની સાપેક્ષે થાય એટલે g સ્મોલ m અને me એ અચળ કહેવાય જેથી તે બહાર આવે, તો g m me ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ r, x નો વર્ગ છેદમાં છે જેને હું અંશમાં લઈ જાઉં તો x ની ઘાત માઇનસ 2 ઇન્ટુ dx લખાશે, તો બરાબર g સ્મોલ m m, ચાલો x ની ઘાત માઇનસ 2 છે તેનું સંકલન કરો, તો સંકલનમાં ખબર જે ઘાત છે તેમાં 1 ઉમેરાય અને તે જ 2 થી છેદમાં લખી દેવાનું અને ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ r, તો g m m, ચાલો x ની ઘાત કેટલી, ઓછા 1 ના છેદમાં ઓછા 1 ઇન્ફાઇનાઇટ ટુ r, તો વે g m m હું x રેસ્ટ ટુ માઇનસ 1 ને 1 અપોન x લખી શકું ને આ જે માઇનસ છે તે લિમિટ ને આપી દો, તો લિમિટ ઇન્ફાઇનાઇટ ટુ r હતી તે માઇનસ આપતા ઊંધી થઈ જાય એટલે r થી ઇન્ફાઇનાઇટ થઈ જશે, તો બરાબર g m m 1 અપોન ઇન્ફાઇનાઇટ x ની જગ્યા લખવાનું એટલે ઇન્ફાઇનાઇટ માઇનસ 1 અપોન x ની જગ્યા હવે લખવાનું r, તો 1 અપોન ઇન્ફાઇનાઇટ એટલે તે તો આવે 0, તો આ જે થતું કાર્ય એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા u તરીકે સંગ્રહ પામે, તો u બરાબર લખાશે માઇનસ g n m બાય r, તો આ થઈ ગયું ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર। જો તમારે પૃથ્વીની સપાટી આગળ શોધવું હોય એટલે કે આ એમ દળનું પદાર્થ એ અનંત અંતરે પૃથ્વીની સપાટી ઉપર લાગુ હોય તો શું, તો પૃથ્વીની સપાટી આગળ આપણે યુ બરાબર માઇનસ જી એમ એમ ઇ બાય આર ની જગ્યાએ લખવું શું પડે, તો એ આર છે તેની જગ્યાએ આપણે લખવું પડશે આર ઇ, ઓકે ચાલો આગળ વધીએ। હવે આપણે ગુરુત્વીય ઉર્જા તો આપણે સમજી ગયા, ફરીથી સમજાવી દઉં, એમ દળનો જે પદાર્થ છે એને પૃથ્વીના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં લાવવું છે, તો એ લાવવા માટે કરવું પડતું કાર્ય એ એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય, તો આ એમ દળનો પદાર્થ અનંત અંતરે છે તો આપણે બિંદુ P આગળ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ આપણે શોધવી છે જે કેન્દ્રથી પૃથ્વીના કેન્દ્રથી r અંતરે છે, તો અનંત અંતર રહેલા એમ દળના પદાર્થને તૂટક તૂટક ટુકડે ટુકડે એટલે કે સૂક્ષ્મ ભાગમાં સ્થાનાંતર કરીને એ આપણે બિંદુ P સુધી લાવવું પડે, તો એ જ્યારે dx જેટલા સૂક્ષ્મ ખંડ ઉપર હોય ત્યારે પૃથ્વીનું દળ me અને એનું દળ m વચ્ચે લાગતું બળ કેટલું તે શોધવું છે પહેલા તો, અને આ બે વચ્ચેનું અંતર ધારો કે x છે, તો બળ f = gm me / x²
જેમ કીધું તેમ આ જે એમ દળનો પદાર્થ છે તે સૂક્ષ્મ ખંડ ટુકડે ટુકડે કરીને એ બિંદુ પી સુધી આવે છે. તો સૂક્ષ્મ ખંડ દ્વારા આ કાર્ય થાય છે એટલે dw બરાબર f ઇન્ટુ dx. f ની કિંમત મૂકી દઈએ. આ સૂક્ષ્મ ખંડ દ્વારા થતું કાર્ય છે એ કુલ કાર્યમાં ક્યારે રૂપાંતર પામે? જ્યારે આપણે એનું સંકલન કરીએ. તો સંકલન dx ની સાપેક્ષે થાય છે કારણ કે અહીંયા dx છે. તો gmme એ અચળ કહેવાય. હવે આપણે સંકલન ક્યાંથી ક્યાં કરવું પડે? લિમિટ મૂકવી પડે. તો m દળનો પદાર્થ એ અનંત અંતરે હોય તો ત્યારે ઉગમ બિંદુથી આ ઉગમ બિંદુથી એનું અંતર ઇન્ફાઇનાઇટ કહેવાશે. તો ઇન્ફાઇનાઇટ થી આપણે બિંદુ p આગળ લાવવાનું છે. તો બિંદુ p ઉગમ બિંદુથી r અંતરે છે એટલે લિમિટ ઇન્ફાઇનાઇટ. r g રેશિયો માઇનસ 2 તો તેનું સંકલન માઇનસ 1 ના છેદમાં માઇનસ 1. માઇનસ 1 લિમિટ ના આપી દઈએ તો આ બે થી ઊંધી થઈ જશે ને પછી તો આપણે સ્ટેપમાં x ની જગ્યાએ એક વખત ઇન્ફાઇનાઇટ કર્યું માઇનસ એ x ની જગ્યાએ એક વખત r મૂકી દીધું તો આપણને જે મળી એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. હવે ગુરુત્વીય સ્થિતિમાન સમજવું છે તો ગુરુત્વીય સ્થિતિમાન જેને V અથવા તો phi વડે દર્શાવાય છે તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને પદાર્થના દળ ના ગુણોત્તરને ગુરુત્વીય સ્થિતિમાન કહેવાશે. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો આપણી પાસે છે માઇનસ જી એમ એમ ઈ બાય તો એમ કેન્સલ થાય એટલે ગુરુત્વીય સ્થિતિમાન માઇનસ જી એની બાય આર થશે. તો આ થઈ ગયું ગુરુત્વીય સ્થિતિમાન. તો વિદ્યાર્થીઓ ગુરુત્વીય સ્થિતિમાન નું સૂત્ર શું? બીજા આપણે તો એક તો જોયું કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને પદાર્થના દળ એમના ગુણોત્તર ને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય અથવા તો એકમ દળના પદાર્થને પૃથ્વીના અનંત અંતરેથી આપેલા બિંદુ આગળ લાવવા માટે જરૂરી ઉર્જા એનું ગુરુત્વીય સ્થિતિમાન કહેવાશે. તો વિદ્યાર્થીઓ આ જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એ ઉર્જા એટલે કે યુ નો એકમ શું? તો એનો એકમ છે જૂલ. કારણ કે ઉર્જા એ જૂલમાં જ મળે. અને ગુરુત્વીય જે સ્થિતિમાન છે જેને આપણે વી અથવા તો ફાઈ વડે દર્શાવીએ તેનો એકમ શું થશે? તો જૂલ યુ ના છેદમાં એમ એટલે કે જૂલ ના છેદમાં કેજી બરાબર. તો આ એના એકમ બી થઈ ગયા અને એની થિયરી પણ. થિયરી એ આપણને કહેવાય તો કે બે માર્ક્સ કાં તો ત્રણ માર્ક્સમાં પૂછી શકાય એ પ્રકારની છે. બે માર્ક્સમાં હોય તો ફક્ત ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ત્રણ માર્ક્સમાં જાય તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન એ બંને જ પૂછાતી છે.